નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસલપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનું ચેપ્ટર નંબર જે 5 છે, આપણે આગલા વિડીયોની અંદર સમજી ગયા. ચેપ્ટર નંબર 5માં કયું છે? તો કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે એની ખાલી જગ્યા આપણે સમજી ગયા, અને એમાં કેવી રીતે એની વાક્ય રચના છે એ સમજી ગયા. હવે આપણે જે WH ક્વેશ્ચન્સ બને છે, આપણે બધા જેટલા તમારે કાર્ડ આપે છે ચેપ્ટરની અંદર, એમાં બધામાં WH ના ક્વેશ્ચન્સ બને છે. એ કેવી રીતે બને છે આ કાર્ડની અંદર, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર, એ આપણે આજે આ વિડીયાની અંદર જોવાનું રહેશે કે WH ના ક્વેશ્ચન્સ કેવી રીતે બને છે. તો કે તમારે આ ચેપ્ટરની અંદર તમારા અભ્યાસક્રમ મુજબ 3 WH વાળા પ્રશ્ન બને છે. તો કે એક તો બનશે તમારે વોટ, એટલે કે શું, ત્યાર પછી વેર, એટલે કે ક્યારે, અને વેન એટલે ક્યાં. વેર એટલે ક્યાં, અને વેન એટલે ક્યારે. તો કે આના આધારે તમારે પ્રશ્ન બનશે. હવે વોટ જે છે એના દ્વારા તમે એક શું છે વસ્તુ એ જાણી શકો છો. વેર દ્વારા તમે કોઈ પણ જગ્યા સ્થળ વિશે માહિતી મેળવી શકો છો, અને વેન એટલે કે એમાં તમે કાંઈ પણ સમયગાળો જાણવો હોય એટલે તમે વેન વડે પ્રશ્ન બનાવી શકો. તમારે તમારા ચેપ્ટરની અંદર આ 3 પ્રકારના પ્રશ્ન બનાવ્યા છે, અને વુના તો બનશે જ. વુના પ્રશ્ન બધા ચેપ્ટરની અંદર આવશે જ તમારે. તો વુના પ્રશ્ન બનાવવા એ સૌથી સરળ છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે પ્રશ્નની વાક્ય રચના કેવી રીતે બને છે. પહેલા તો આ 3ની જોઈએ, ત્યારબાદ હું તમને વુનું સમજાવીશ કે વુની વાક્ય રચના કેવી રીતે બને છે. તો સૌ પ્રથમ વોટ, વેર અને વેન આ બધાની વાક્ય રચના સેમ જ છે, પણ તમારે એ યાદ રાખવાનું રહેશે કે વોટ ક્યારે લાગે, વેર ક્યારે લાગે અને વેન ક્યારે લાગે, એ તમારે યાદ રાખવાનું. બાકી વાક્ય રચના બધાની સેમ જ છે, એટલે મેં સાથે જ લખેલી. તો કે કંઈક વસ્તુ શું છે તે જાણવું હોય તો વોટ લખવાનું, ત્યાર પછી વેર લખવાનું સ્થળ જાણવા માટે, અથવા તો વેન સમયગાળો તમારે જાણવો હોય તો વેન લખવાનું. હવે એની વાક્ય રચના જોઈએ કે એના પછી વોટ, વેર, વેન પછી એમ, ઇઝ અને આર લગાડી દેવાનું. હવે એમ, ઇઝ અને આર એ કેના આધારે લાગે એ પ્રશ્ન તમને થાય. તો કે એમ, ઇઝ અને આર જે તમને કરતા આપેલું હોય વાક્યની અંદર એના આધારે તમારે એમ, ઇઝ, આર લગાડવાનું. એ તમને ખબર જ છે, આગલા મીડિયાની અંદર તમે સમજી ગયા કે એમ, ઇઝ, આર ક્યાં લાગે. ત્યાર પછી કરતા મૂકી દેવાનું. ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું, તો કે આઈએનજી વાળું રૂપ. ત્યાર પછી અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ તમારે તમારા ચેપ્ટરની અંદર કેવી રીતે પ્રશ્ન બનાવવાના આવે છે. તો કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન બનાવો. તમારા ચેપ્ટરની અંદર તમને અમુક વાક્યો આપેલા છે, એ વાક્યોની નીચે જે અંડરલાઇન કરેલી હોય રેખાંકિત શબ્દ કહેવાય એને. એ રેખાંકિત શબ્દ છે એ ઉત્તરમાં મળે, એટલે કે જવાબમાં મળે, એવી રીતે તમારે આ WH વાળા પ્રશ્ન બનાવવાના છે. અને તમારે આ વાક્ય રચના ખાસ યાદ રાખવાની, એટલે પ્રશ્ન બનાવવા સૌથી સરળ છે. જોઈએ આપણે એક પછી એક, એટલે તમને ખ્યાલ આવે. પેલું વાક્ય મેં તમને આપેલું છે, અનંત ઇઝ સિંગિંગ અ ભજન. હવે તમને બે શબ્દની નીચે અંડરલાઇન આપેલી છે. વિદ્યાર્થી મિત્રો જોજો, જે વાક્યની અંદર જેટલી અંડરલાઈન, જેટલા શબ્દ નીચે અંડરલાઈન આપેલી એટલા પ્રશ્ન એમાં એ વાક્યમાંથી. તો આમાં કેટલી અંડરલાઈન આપેલી છે? બે. એક અનંતની નીચે આપેલી છે અને અભજનની નીચે અંડરલાઈન આપેલી છે. પહેલા તો એ જ વિચારી લેવાનું. હવે એ વિચાર્યું ત્યાર પછી પ્રશ્ન પેલો બનાવવાનો. પેલું અંડરલાઈન કેની નીચે છે? તો કે અનંતની નીચે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, કોઈ પણ વ્યક્તિનું નામ જાણવું હોય તો તમારે વુ વડે પ્રશ્ન બનાવવાનો. કેના વડે પ્રશ્ન બનાવવાનો? વુ વડે. એટલે કે 4 પ્રકારના પ્રશ્ન બનશે. આ 3ની વાક્ય રચના છે, અને વુની મેં વાક્ય રચના એટલા માટે નથી લખી કારણ કે સૌથી ઈઝી છે, તમને યાદ રહી જશે એવી જ છે, એટલા માટે. તો કેવી રીતે બને વુ? તો જો યાદ રાખવાનું, જે કોઈ પણ વ્યક્તિનું નામ અંડરલાઈન નીચે આપેલું હોય એની જગ્યાએ વુ. વુ બાકીનું વાક્ય સરળ એમને પાછળ ક્વેશ્ચનમાં છે ને, ઈઝી, એટલા માટે મેં તમને વાક્ય રચના એની લખાવેલી નથી. બાકી આની વાક્ય રચના યાદ રાખવાની, આ 3 એની વુની યાદ રાખવાની જરૂર જ નથી પડે એમ, કારણ કે ઈઝી જ છે કે કોઈ પણ નામની જગ્યાએ વુ, એટલે કારણ કે જવાબની અંદર એ જ આવવાનું છે એટલા માટે. તો શું પ્રશ્ન બનશે? વુ ઇઝ સિંગિંગ
અભજન. જોજો વિદ્યાર્થી મિત્રો, હું પ્રશ્ન વાંચીશ, પછી તમારે જયારે જવાબ દેવાનો થશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે એ જે અંડરલાઈન વાળો શબ્દ છે એ જવાબમાં આવશે. શું છે, આપણે પ્રશ્ન એમ હતો કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન બનાવવાનો. રેખાંકિત શબ્દ અનંત છે એનો પ્રશ્ન આપણે બનાવ્યો, તો એ જવાબમાં આવે છે કે નહીં જુઓ. એક ઉદાહરણ બતાવું તમને ખ્યાલ આવે. પ્રશ્ન એમ બન્યો, હુ ઇઝ સિંગિંગ અ ભજન? ભજન કોણ ગાય છે? તો કે અનંત ઇઝ સિંગિંગ અ ભજન. એવો ને અનંત જે છે તે જવાબમાં. ચાલો બીજું જોઈએ, અભજન. ઠીક છે, વોટ દ્વારા પ્રશ્ન બન્યો. સૌ પ્રથમ વોટ, ત્યાર પછી એમ ઇઝ અને આર માંથી શું મૂકવાનું? તો કે કરતા પ્રમાણે ઇઝ. વોટ ઇઝ મૂકવાનું ત્યાર પછી કરતા. વાક્ય રચના મનમાં યાદ જ રાખી લેવાની, લખેલી છે એટલે તમને ખ્યાલ આવે છે. બાકી નહીતર લખેલી ન હોય તો પણ તમને મગજમાં આવી જવું જોઈએ કે કેવી રીતે વાક્ય રચના બને. તો કે સૌ પ્રથમ ડબલ્યુએચ વાળો કોઈ પણ શબ્દ મૂકી દેવાનો, ત્યાર પછી એમ ઇઝ આર મૂકવાનું, ત્યાર પછી કરતા મૂકવાનું, ત્યાર પછી ક્રિયાપદને આઈએનજી લગાડવાનું, ત્યાર પછી કર્મ, ત્યાર પછી અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એ યાદ રાખી લેવા, એટલે તમારે વાક્ય રચના જોવી પડે નહીં. તો કે વોટ, ત્યાર પછી કરતા પ્રમાણે એટલે કે ઇઝ, ત્યાર પછી કરતા એટલે કે અનંત. વોટ ઇઝ અનંત, ત્યાર પછી ક્રિયાપદને આઈએનજી. અન્ય શબ્દ તો છે જ નહીં, અંડરલાઈન વાળો શબ્દ જવાબમાં આવે છે. જો જોઈએ, વોટ ઇઝ અનંત સિંગિંગ? અનંત શું ગાય છે? મેં કીધું તમને શું એમ તમારે જાણવું હોય ત્યારે. તો કે શું ગાય છે? ભજન ગાય છે. અનંત ઇઝ સિંગિંગ અ ભજન. આ થયા પ્રશ્નો. હજી જોઈએ આગળ ઉદાહરણ આપણે. ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. હવે આમાં કેટલા પ્રશ્ન બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે બે, કારણ કે બે શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે એટલા માટે. તો પેલું ધ બોય એટલે કે વુ થી બનશે. વુ આર સિટિંગ ઇન ધ હોલ. એટલે વુ આર સિટિંગ ઇન ધ હોલ, જવાબમાં શું આવશે? ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને યાદ રાખવાનું, અહીંયા આર કેમ આવ્યું? તો કે બોયઝ છે, બહુવચન આપ્યું છે એટલા માટે શું આવશે? એમાં આર આવશે. હવે આપણે બનાવવાનો છે ઇન ધ હોલ, એટલે કોઈ પણ જગ્યાનું નામ બતાવ્યું, કોઈ પણ સ્થળનું નામ બતાવે, એટલે વેર દ્વારા પ્રશ્ન બન. એટલે સૌ પ્રથમ વેર, ત્યાર પછી વાક્ય રચના યાદ રાખો તો શું મૂકી દેવાનું? કરતા પ્રમાણે એમિઝાર એટલે કે આર, ત્યાર પછી કરતા એટલે કે ધ બોયઝ, ક્રિયાપદને આઈએનજી એટલે કે સિટિંગ. અન્ય શબ્દ નથી એટલે માત્ર પાછળ ક્વેશ્ચન માર્ક્સ જ આવશે. શું પ્રશ્ન બનવાનો જોઈએ? કે વેર આર ધ બોયઝ સિટિંગ? તો જવાબ શું બનશે? ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. જગ્યા બતાવી, જગ્યા આ ઇન ધ હોલ જે છે એ બીજા પ્રશ્નનો જવાબ બન્યો, અંડરલાઈન વાળો શબ્દ. ત્યાર પછી જોઈએ ત્રીજું, શોભા એન્ડ વિક્રમ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. એટલે શોભા અને વિક્રમ એ બંનેનો પ્રશ્ન તમારે બનાવવાનો છે પેલો. તો શોભા અને વિક્રમ વ્યક્તિના નામ છે એ જાણવા હોય તો વુ વડે, ભલે એક વચન હોય કે બહુ વચન હોય, બે વ્યક્તિના નામ હોય તો પણ તમે વુથી જ બનાવવાનો, વ્યક્તિનું નામ જાણવું હોય ત્યારે. વુ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. છેલ્લે ક્વેશ્ચન માર્ક, આમાં જવાબ આવશે શોભા એન્ડ વિક્રમ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. બીજું બનાવી, ઇન ધ ગાર્ડન એ પણ જગ્યા જ બતાવે છે ને, કે બગીચામાં, એટલે જગ્યા બતાવે છે, સ્થળ બતાવે છે, એટલે વેર દ્વારા બનશે. એટલે કે વેર, ત્યાર પછી શું મૂકી દેવાનું? તો કે એમિઝાર, એટલે કે આમાં શું છે? આર. વેર આર કરતા શું છે? તો કે શોભા અને વિક્રમ. વેર આર શોભા એન્ડ વિક્રમ, ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ એટલે કે વોકિંગ. અન્ય શબ્દ છે નહીં એટલે પાછળ માત્ર ક્વેશ્ચન માર્ક. વેર આર શોભા એન્ડ વિક્રમ વોકિંગ? શોભા અને વિક્રમ જે છે એ ક્યાં ચાલે છે? તો કે ઇન ધ ગાર્ડન. એવો ને જવાબ પ્રશ્ન બનાવ્યો હતો.
હવે જોઈએ એવી જ રીતે તો કે દીપક ઇઝ ડ્રોઈંગ ટુ પિક્ચર. દીપક જે છે એનું બનાવ્યું એટલે તો વુ થી જ બનશે. વુ ઇઝ ડ્રોઈંગ ટુ પિક્ચર. પાછળ ક્વેશ્ચન માર્ક બીજું આપેલું છે તમને અન્ડરલાઇન ટુ. વિદ્યાર્થી મિત્રો આમાં યાદ રાખવાનું, કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય એની નીચે અન્ડરલાઇન આપેલી હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 1 to 100 એથી આગળ કોઈ પણ સંખ્યા આપેલી હોય ને, એટલે હાઉ મેનીથી પ્રશ્ન બને એ તમારે આમાં નવું શીખવાનું છે. એ ડબલ્યુએચ વાળા પ્રશ્નથી ન બને, પણ તેનાથી બને તો કે હાઉ મેનીથી બને. કાંઈ પણ તમારે સંખ્યા જાણવી હોય તે એ પણ તમારે ચેપ્ટર આવશે, પણ એ આગળ સમજવાનું છે. પણ આમાં આપેલું છે એટલે હું તમને એકાદ ઉદાહરણ સમજાવી દઉં એટલે ખ્યાલ આવે. આખું ચેપ્ટર તમારે આવે છે પણ પછી આવશે. તો કે હાઉ મેની નો કેવી રીતે પ્રશ્ન બને, તો જુઓ સૌ પ્રથમ હાઉ મેની શબ્દ જે છે ને એ શું જાણવા માટે છે ખબર વિદ્યાર્થી મિત્રો? સંખ્યા જાણવા માટે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલની સંખ્યા તમારે જાણવી હોય કે તે કેટલા છે, ત્યારે હાઉ મેની છે તમે પ્રશ્ન બનાવી શકો. તો અહીંયા ટુ આપેલું છે એટલે સંખ્યા કહેવાય, એટલે એના કેનાથી પ્રશ્ન બનશે? તો કે હાઉ મેનીથી પ્રશ્ન બનશે. તો કે હાઉ મેની, ત્યાર પછી મૂકી દેવાનું પિક્ચર. હાઉ મેની પિક્ચર, ત્યાર પછી ઇઝ કરતા શું છે? તો કે દીપક ડ્રોઈંગ. જો આ કેવી રીતે પ્રશ્ન બનશે, તો કે પેલા હાઉ મેની મૂકી દેવાનું, ત્યાર પછી જે કાંઈ વસ્તુ બતાવેલી છે શું છે આમાં? પિક્ચર બતાવેલી છે. તો કે પિક્ચર, ત્યાર પછી કરતા પ્રમાણે એમેઝર મૂકી દેવાનું, ત્યાર પછી કરતા, અને ત્યાર પછી છેલ્લે આઈએનજી વાળું રૂપ. આ રીતે બનશે હાઉ મેની નો પ્રશ્ન, જે તમારે એક યાદ રાખવાનો રહેશે. ત્યાર પછી પિક્ચર આપેલું છે તમને વિદ્યાર્થી, પિક્ચર આપેલું હોય તો શેના દ્વારા પ્રશ્ન બને? વોટ દ્વારા. તો વોટ દ્વારા બનશે, તો શું વાક્ય રચના તરત યાદ કરો? વોટ મૂકી દેવાનું ડબલ્યુએચ વાળું, ત્યાર પછી એમેઝોન માંથી કરતા પ્રમાણે શું મૂકી દેવાનું? તો કે ઇઝ, ત્યાર પછી કરતા એટલે કે દીપક. વોટ ઇઝ દીપક ડ્રોઈંગ, અન્ય શબ્દ છે નહીં એટલે પાછળ છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ પાંચમું. ધ ટીચર ઇઝ રીડિંગ અ પોયમ ઇન ધ ક્લાસરૂમ. ધ ટીચર છે એ કરતા છે, વ્યક્તિનું નામ છે એટલે વુથી બનશે. તો કે વુથી બનાવો પ્રશ્ન સૌથી ઈઝી છે. હુ ઇઝ રીડિંગ અ પોયમ ઇન ધ ક્લાસરૂમ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી આવશે અ પોયમ. અ પોયમ જે શું ટીચર જે છે ક્લાસરૂમમાં શું રીડિંગ કરે છે? તો કે અપોયમ એટલે શું એવું જાણવું છે, શું રીડિંગ કરે છે. તો ડબલ વોટથી પ્રશ્ન બને એટલે વોટ. ત્યાર પછી શું મૂકી દેવાનું યાદ રાખવાનું એમિઝારમાંથી. તરત તમારે વાક્ય રચના યાદ રાખવાની, એમિઝારમાંથી કરતા પ્રમાણે શું મૂકી દેવાનું? વોટ ઇઝ, ત્યાર પછી કરતા એટલે કે ધ ટીચર. ત્યાર પછી ક્રિયાપદ ને આઈએનજી એટલે કે રીડિંગ. અન્ય શબ્દ છે તો કે હા, તો કે ઇન ધ ક્લાસરૂમ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. શું થયું? વોટ ઇઝ ધ ટીચર રીડિંગ ઇન ધ ક્લાસરૂમ, કે શિક્ષક જે છે એ ક્લાસરૂમ ની અંદર શું વાંચે છે? તો કે અ પોયમ વાંચે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી હવે છેલ્લું જે છે એ જોઈએ આપણે. ઇન ધ ક્લાસરૂમ, વિદ્યાર્થી મિત્રો વિચારો કેના દ્વારા પ્રશ્ન બનશે? તો તમને ખ્યાલ આવી જ ગયો હશે હવે, કારણ કે આપણે આટલા ઉદાહરણ કર્યા એમાંથી તમને ખ્યાલ આવ્યો હશે. ક્લાસરૂમ, ક્લાસરૂમમાં એવું બતાવ્યું, જગ્યા બતાવી, એટલે કેના દ્વારા પ્રશ્ન બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે વેર દ્વારા. યસ, તો કે વેર ઇઝ ધ ટીચર રીડિંગ અ પોયમ. શું કહે છે? વેર ઇઝ ધ ટીચર રીડિંગ અ પોયમ, શિક્ષક જે છે એ પોયમ ક્યાં વાંચે છે? તો કે ક્લાસરૂમમાં. ચાલો એવો જગ્યા બતાવી, સ્થળ જણાવું, કારણ કે વેર દ્વારા પ્રશ્ન બન્યો
એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર ડબલ્યુએચથી બનતા પ્રશ્ન તમારે આવી રીતે બનાવવાના છે. માત્ર તમારે એક વાક્ય રચના યાદ તમે રાખો એટલે તમને અંડરલાઈન આપેલા કોઈ પણ શબ્દ હોય એનો તમે પ્રશ્ન બનાવી શકશો, એમાં કાંઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થશે નહીં. માત્ર યાદ રાખવાની છે એક વાક્ય રચના, અને તમારે ત્રણ પ્રકારના પ્રશ્ન ડબલ્યુએચથી બને, આમ તો ચાર, પણ હું તો આપણે વાક્ય રચના ઇઝી છે એટલે એ તમને વાક્ય રચના મેં લખાવેલી નથી. હું ડબલ્યુએચ વાળા ચાર પ્રશ્ન બને છે અને એક હાઉ મેની વાળું તમને બતાવ્યું છે એ તમારે યાદ રાખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો એક વખત રફ બુકમાં લખવાનું છે વ્યવસ્થિત રીતે અને એક વખત પાકી બુકમાં લખી અને પાકું કરવાનું રહેશે.